કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે વિષય સામાન્ય જ્ઞાન ધોરણ 2. આજે આપણે પહેલા 1 થી 3 પાઠ ભણી ગયા. આજે આપણે 4ઠો પાઠ શરૂ કરીશું, મારું પ્રિય ઘર અને તેની વસ્તુઓ. ચાલો આપણે ઘરના જુદા જુદા રૂમો અને તેની કેટલીક વસ્તુઓ જોઈએ. તો ઘરમાં બેઠક રૂમ, તો બેઠક રૂમમાં આપણે શું શું કરીએ છીએ અને કઈ કઈ વસ્તુઓ હોય છે? તો બેઠક રૂમમાં આપણે અહીં આપણે ઘરના બધા ભેગા મળીને બેસીએ છીએ, દિવસમાં બનેલી તથા મહત્ત્વની વાતો કરીએ છીએ અને નિરાંત અનુભવીએ છીએ. અહીં આપણે ટીવી જોઈએ અને સંગીત પણ સાંભળી શકીએ છીએ. તો આપણને અહીંયા ચિત્ર આપ્યું છે બેઠક રૂમનું. તો બેઠક રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય? તો બેઠક રૂમમાં ટીવી, ટીપોય, સોફા, પડદા વગેરે વસ્તુઓ હોય છે. આપણે અહીં બેઠક રૂમમાં અહીં સોફામાં બધા ભેગા મળીને બેસીએ છીએ અને નિરાતે આખા દિવસની જે બનેલી ઘટના હોય તેના વિશે ચર્ચા કરીએ છીએ. બેઠક રૂમની કેટલીક વસ્તુઓ, તો બેઠક રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શીખીશું. તો બેઠક રૂમમાં ઘડિયાળ, તો ઘડિયાળ શાના માટે ઉપયોગ થાય છે? તો ઘડિયાળનો ઉપયોગ આપણે ટાઈમ અથવા સમય જોવા માટે થાય છે. તો સોફા, તો સોફાનો ઉપયોગ બેસવા માટે થાય છે. પંખો, તો પંખો આપણને ગરમીમાં હવા આપવા માટે પંખાનો ઉપયોગ થાય છે. ગરમી લાગે ત્યારે આપણે પંખો ચાલુ કરીએ છીએ. ટેલિફોન, તો ટેલિફોન વાતચીત કરવા માટે થાય છે. ટીપોય, તો ટીપોય ઉપર કોઈ મહેમાન આવ્યો હોય તો તેના ઉપર વસ્તુઓ મૂકવા માટે તેનો ઉપયોગ થાય છે. ફૂલદાની, તો ફૂલદાની પણ આપણા બેઠક રૂમમાં રાખવામાં આવે છે, શોભા માટે ફૂલદાનીનો ઉપયોગ થાય છે. કેલેન્ડર, તો કેલેન્ડરનો ઉપયોગ તારીખ વાર જોવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનો મુહૂર્ત પણ, મુહૂર્ત પણ જોવા માટે તેનો ઉપયોગ થાય છે. ટીવી, ટીવીને ટેલિવિઝન પણ કહેવામાં આવે છે. ટીવીમાં આપણે કેટલાક ચલચિત્રો જોવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ અને ગીતો સાંભળવા પણ ટીવીનો ઉપયોગ થાય છે. ગાલીચો, તો ગાલીચો આપણા ઘરમાં હોય છે. પડદો, તો બારીએ પડદો લગાવવામાં આવે છે. તો 2 નંબર ડ્રાઇનિંગ રૂમ, તો ડ્રાઇનિંગ રૂમમાં શું શું હોય છે? તો આ ડ્રાઇનિંગ રૂમ છે, તો તેમાં કેટલાક ઘરોમાં બેઠક રૂમ સાથે ડાઇનિંગ રૂમ પણ જોડાયેલો હોય છે. બેઠક રૂમની સાથે ડાઇનિંગ રૂમ અમુક ઘરોમાં હોય છે. અહીં આપણે પરિવારના બધા ભેગા મળીને જમીએ છીએ. તો અહીંયા આપણને ડ્રાઇનિંગ ટેબલનું ચિત્ર અહીંયા આપણને આપ્યું છે. ત્યાં ડ્રાઇનિંગ ટેબલ છે, ખુરશી છે, જગ છે વગેરે વસ્તુઓ આ ચિત્રમાં જોવા મળે છે. ડાઇનિંગ રૂમની કેટલીક વસ્તુઓ, તો ટેબલ, તો ડાઇનિંગ રૂમમાં ટેબલ ઉપર બધી વસ્તુઓ મૂકવામાં આવે છે. જમવાનું વસ્તુઓ ત્યાં પણ ટેબલ ઉપર મૂકવામાં આવે છે. ખુરશી, તો ખુરશીનો ઉપયોગ બેસવા માટે થાય છે. પરિવારના બધા ભેગા મળીને આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમીએ છીએ. તો જગ, તો જગનો ઉપયોગ પાણી માટે થાય છે. કાંટા ચમચી અને ચમચી, કાંટા ચમચીનો અને ચમચીનો ઉપયોગ જમવા માટે થાય છે. આ આપણી ડાઇનિંગ રૂમની વસ્તુઓ છે. 3 નંબર બેડરૂમ, તો આ બેડરૂમનું ચિત્ર છે. તો બેડરૂમમાં શું શું હોય અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે થાક્યા હોઈએ અથવા ઊંઘ આવે ત્યારે સૂઈ જઈએ છીએ. તો બેડરૂમમાં આપણને જ્યારે થાક લાગ્યો હોય ત્યારે આપણે બેડમાં સૂઈ જઈએ છીએ. ઊંઘ આવી ત્યારે પણ ત્યાં આપણે સૂઈ જઈએ છીએ. તો બેડરૂમની કેટલીક વસ્તુઓ આપણે અહીંયા જોઈએ. તો ડબલ બેડ, તો ડબલ બેડ સૂવા માટે તેનો ઉપયોગ થાય છે. એલાર્મ ઘડિયાળ, જ્યારે આપણે વહેલા જાગવું હોય ત્યારે એલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. ડ્રેસિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ આપણા બેડ
ઉપયોગ સુવા માટે થાય છે. ટેબલ લેમ્પ, તો ગમે ત્યારે આપણે રાતે વાંચવું હોય તો ટેબલ લેમ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચાર નંબર, બાથરૂમની વસ્તુઓ. તો અહીંયા આપણને કયું ચિત્ર આપ્યું છે? બાથરૂમનું ચિત્ર અહીંયા આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ કે બાથરૂમમાં શું શું હોઈ શકે. તો આ બાથરૂમનું ચિત્ર છે. અહીં આપણે હાથ ધોઈએ છીએ, નાહીએ છીએ. કેટલાક ઘરોમાં બાથરૂમ સાથે સંડાસ પણ જોડાયેલું હોય છે. અત્યારે અમુક ઘરોમાં બાથરૂમ સાથે સંડાસ પણ જોડાયેલું હોય છે. તો આપણે અહીં બાથરૂમમાં નાહવા અને ધોવાનું કામ કરીએ છીએ. હાથ પગ ત્યાં ધોઈએ છીએ. તો આપણે બાથરૂમની કેટલીક વસ્તુઓ જોઈએ. તો ડોલ, તો ડોલ પાણી ભરવા માટે થાય છે. ટમ્બલર, ટમ્બલર નાહવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ટબ, ટબમાં પણ પાણી ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. ગીઝર, તો ગીઝરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે પણ થાય છે. ટુવાલ, આ ચિત્ર સારું છે. ટુવાલ, તો ટુવાલ, તો ટુવાલનો ઉપયોગ શરીર લૂસવા માટે કે હાથ પગ ધોઈને હાથ પગ લૂસવા માટે થાય છે. ટૂથપેસ્ટ, તો ટૂથપેસ્ટનો ઉપયોગ આપણને દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ થાય છે. ટૂથબ્રશ, તો બ્રશનો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે. ઉલ્લ્યું, અહીંયા ઉલ્લ્યુંનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો ઉલિયાનો ઉપયોગ શું થાય છે કે આપણે જીભમાંથી ઉલ ઉતારવા માટે ઉલિયાનો ઉપયોગ થાય છે. નળ, તો નળ પાણી માટે, પાણી ભરવા માટે નળનો ઉપયોગ કરીએ છીએ. નળમાંથી પાણી આવે તો નળ ચાલુ કરીને આપણે પાણી ભરી શકીએ છીએ. સ્ટૂલ બેઠક, તો આના ઉપર સ્ટૂલ બેઠક, બેઠક ઉપર આપણે બેસીને બાથરૂમમાં નાહી શકીએ છીએ. કપડાં ધોવા હોય તો કપડાં પણ ધોઈ શકીએ છીએ તેના પર બેસી. આનો ઉપયોગ બેસવા માટે થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ટડી રૂમની વસ્તુઓ. અહીંયા સ્ટડી રૂમનું ચિત્ર આપ્યું છે. સ્ટડી એટલે ભણવા માટેની ઉપયોગી વસ્તુઓ. આ સ્ટડી રૂમ છે. આપણને આ ચિત્રમાં સ્ટડી રૂમનું ચિત્ર બતાવ્યું છે. અહીં બાળક બેસીને ભણે છે તથા તેનું ગૃહકાર્ય પણ કરે છે. સ્ટડી રૂમમાં બાળકો ભણે છે અને ગૃહકાર્ય, લેસન, ગૃહકાર્ય એટલે હોમવર્ક અથવા લેસન પણ ત્યાં કરે છે. તો સ્ટડી રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય તે આપણને ચિત્રમાં બતાવી છે. તો આપણે અહીંયા કેટલીક સ્ટડી રૂમની વસ્તુઓ જોઈએ. તો કલર બોક્સ, તો કલર બોક્સનો ઉપયોગ આપણે ચિત્ર દોર્યું હોય, ચિત્રગોથીમાં ચિત્ર દોરીને તેમાં કલર પૂરવા માટે કલરનો ઉપયોગ થાય છે. પુસ્તકો, તો પુસ્તકનો ઉપયોગ આપણે ભણવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પુસ્તકમાંથી જ આપણે ભણીએ છીએ. રબર, તો રબરનો ઉપયોગ કંઈ ખોટું લખાયું હોય તો આપણે એને શેકવા માટે રબરનો ઉપયોગ થાય છે. નોટબુક, તો નોટબુક કંઈ સ્કૂલમાં આપણને ભણાવ્યું હોય, ભણવા માટે નોટબુકમાં લખવા માટે નોટબુકનો ઉપયોગ લખવા માટે થાય છે. સ્કૂલમાં ટીચરે લેસન આપ્યું હોય તો નોટબુકમાં આપે છે, તો એ નોટબુકમાં લખવા માટે નોટબુકનો ઉપયોગ થાય છે. ટેબલ લેમ્પ, ટેબલ લેમ્પ રાતે આપણે એકલા બેસીને ભણવું હોય તો ટેબલ લેમ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કોઈને ડિસ્ટર્બ ના થાય તે માટે આપણે ટેબલ લેમ્પનો ઉપયોગ કરીએ છીએ. તો ટેબલ, ટેબલ ઉપર આપણે બેસીને લખી શકીએ છીએ. ટેબલ ઉપર અમુક વસ્તુ મૂકી શકીએ છીએ, ભણવાની ચોપડાઓ મૂકી શકીએ છીએ અને ત્યાં આપણે એના ઉપર બેસીને ખુરશી, ત્યાં બેસીને ચોપડાઓ મૂકીને ખુરશીમાં બેસીને આપણે એના ઉપર લખી શકીએ છીએ. બોલ પેન, તો બોલ પેનનો ઉપયોગ લખવા માટે થાય છે. બોલ પેનનો ઉપયોગ મોટા ધોરણમાં લખવા માટે થાય છે. નાના ધોરણમાં પેન્સિલનો ઉપયોગ થાય છે. સંચાનો ઉપયોગ પેન્સિલ સોલવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સ્ટડી રૂમની વસ્તુઓ શીખ્યા. તો આગળ આપણે જોઈશું આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આ
બને છે. કેટલાક ઘરોમાં રસોડા સાથે ડ્રાઇનિંગ રૂમ જોડાયેલો હોય છે. કેટલાક ઘરોમાં રસોડા સાથે ડ્રાઇનિંગ રૂમ પણ જોડાયેલો હોય છે. આપણે આગળ જોયું ડ્રાઇનિંગ ટેબલ અને ખુરશી ડ્રાઇનિંગ રૂમ પણ હોય છે. એમ કેટલીક રસોડાની વસ્તુઓ આપણે અહીંયા જોઈશું. મમ્મી ક્યાં રસોઈ બનાવે? રસોડામાં. એટલે આપણે અહીંયા કેટલીક રસોડાની કેટલીક વસ્તુઓ અહીંયા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્યાલો અહીંયા જોઈએ. આપણે ચિત્ર પ્યાલો કેવી બતાવ્યું છે? પ્યાલો એટલે ગ્લાસ. તો ગ્લાસનો ઉપયોગ પાણી પીવા માટે થાય છે. માટલી, તો માટલી પાણી ભરવા માટે. આપણે પાણી પીવું હોય તો માટલીમાં ભરીએ છીએ અને તેમાંથી પીએ છીએ. સાંસી, તો સાંસીનો ઉપયોગ ગરમ વસ્તુ આપણે પકડ્યો હોય તો સાંસીનો ઉપયોગ થાય છે. આડણી, તો આડણી રોટલી ભરવા માટે આડણીનો ઉપયોગ થાય છે. વેલણ, રોટલી બનાવવા માટે. વેલણ વગર તો રોટલી બને નહીં, તો વેલણ તો જોઈએ જ. આડણી અને વેલણનો ઉપયોગથી આપણે રોટલી બનાવી શકીએ છીએ. ગેસ સ્ટવ, ગેસ સ્ટવનો ઉપયોગ ત્યાં આપણે ગેસનો અને સ્ટવનો ઉપયોગ કરીએ ત્યારે જ રસોઈ બને. અથવા પહેલાંના જમાનામાં લોકો ચૂલા ઉપર પણ જમવાનું બનાવતા હતા. અત્યારે આધુનિક જમાનામાં ગેસ સ્ટવનો ઉપયોગ થાય છે. ગેસ લાઇટર, તો ગેસ લાઇટર આપણે ગેસ ચાલુ કરવો હોય તો લાઇટરનો ઉપયોગ થાય. ગેસ સળગાવવો હોય તો લાઇટરનો ઉપયોગ થાય છે. ગેસ સિલિન્ડર ટાંકી, તો ગેસ સિલિન્ડર હોય એ સ્ટવ ગેસ સ્ટવ સાથે લગાવીએ તો જ આપણે સંભાનું બનાવી શકીએ છીએ. થાળી વાટકી, થાળી વાટકીનો ઉપયોગ આપણે જમવા માટે કરીએ છીએ. ભાત્યું, તો ભાત્યું આપણે ભાત નીકાળવા માટે ભાત્યાનો ઉપયોગ કરીએ છીએ. સરી ચપ્પુ, તો સરીનો ઉપયોગ શાક સમારવા, ફ્રૂટ સમારવા, અમુક ઘણી વસ્તુઓ સમારવા માટે તેનો ઉપયોગ થાય છે. ફ્રીજ, રેફ્રિજરેટર પણ તેને કહેવામાં આવે છે. ફ્રીજને રેફ્રિજરેટર પણ કહેવામાં આવે. આપણે ટૂંકમાં ફ્રીજ કહીએ છીએ. અહીંયા ફ્રીજનું ચિત્ર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ રખાય? તો ફ્રીજમાં સોસ, આઈસ્ક્રીમ, પાણી, શ્રીખંડ વગેરે વસ્તુઓ તેમાં, ઠંડા પીણાની બોટલ વગેરે વસ્તુઓ તેમાં રાખવામાં આવે છે. તપેલી, તો તપેલીમાં આપણે શાક બનાવી શકીએ છીએ, દૂધ લઈ શકીએ છીએ વગેરે વસ્તુઓ તેમાં ભરી શકાય છે. કુકર, જલ્દી વસ્તુ આપણે ફટાફટ જમવાનું બનાવવું હોય તો કુકરનો ઉપયોગ થાય છે. કુકરમાં ફટાફટ જમવાનું બની જાય છે. તાવડી, તો તાવડીમાં આપણે રોટલી શેકવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તાવડીમાં રોટલી, પરોઠા, થેપલા વગેરે આપણે તેમાં શેકી શકીએ છીએ. કપ રકાબી, તો કપ રકાબીનો ઉપયોગ ચા પીવા માટે થાય છે. અહીં આપણે રસોડાની કેટલીક વસ્તુઓ જોઈ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈશું ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ. તો ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ કઈ કઈ છે એ આપણે અહીંયા જોઈશું. તો ઘરમાં કાતર, તો કાતરનો ઉપયોગ કાપડ કાપવા માટે થાય છે. પગ લૂસણિયું, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે પગ લૂસણિયાનું. તો પગ લૂસણિયાનો ઉપયોગ શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે જાણતા જ હશો કે પગ લૂસણિયાનો ઉપયોગ શું થતો હશે. તો પગ લૂસવા માટે પગ લૂસણિયાનો ઉપયોગ થાય છે. સોય દોરો, તો સોય દોરો કપડાને સાંધવા માટે સોય દોરાનો ઉપયોગ થાય છે. તાળું અને ચાવી, ઘરને બંધ કરવા માટે તાળું અને ચાવીનો ઉપયોગ થાય છે. ઘણી કેટલીક જગ્યાએ તાળાનો ઉપયોગ થાય છે. દુકાનને લોક કરવા માટે ઘણી જગ્યાએ તાળું અને ચાવીનો ઉપયોગ થાય છે. નેલ કટર, તો નેલ કટર આપણા નખ વધી ગયા હોય તેને કાપવા માટે નેલ કટરનો ઉપયોગ થાય છે. ટિફિન બોક્સ, આપણે બહાર જોબ પર જઈએ, નોકરી પર જઈએ તો આપણે સવારે જવાનું હોય નોકરી, તો આપણે તેને ટિફિન બોક્સની જરૂર પડે તો આપણે તેમાં ટિફિન ભરી જવા માટે ટિફિન બોક્સનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચ, ગમે ત્યારે લાઇટ ગઈ હોય કે અંધારું હોય ત્યારે આપણે ટોર્ચનો ઉપયોગ અજવાળા માટે કરીએ છીએ. થર્મોસ, ગમે ત્યારે આપણે
આમાં થર્મોસનો ઉપયોગ શું કરીએ છીએ કે ગરમ વસ્તુ ભરવા માટે, ચા બનાવી હોય તો ગરમ રાખવા માટે થર્મોસનો ઉપયોગ થાય છે. થર્મોસમાં ગરમ વસ્તુ રહે. ઇસ્ત્રી, ઇસ્ત્રીનો ઉપયોગ કપડાને ઇસ્ત્રી મારવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ થાય છે. કરચલી પડી ગઈ હોય કપડામાં તો ઇસ્ત્રીનો ઉપયોગ થાય છે. ઇસ્ત્રી મારીને આપણે સારા કરી શકીએ છીએ. હથોડી, તો હથોડીનો ઉપયોગ શું થાય છે? ખીલી લગાડવા માટે. સ્વાધ્યાય, આપણે પ્રશ્ન એક, નીચે આપેલી વાર્તા વાંચો અને ખાલી જગ્યામાં રૂમના યોગ્ય નામ લખી તે પૂરી કરો. અહીંયા આપણે વાર્તા વાંચી એ પ્રમાણે અહીંયા જોવાનું છે. વાર્તાના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ખાલી જગ્યામાં કયા રૂમનું નામ આવે છે તે લખવાનું છે. તો સવારના 6 વાગ્યા છે. મીત અને જૈનીની મમ્મી તેમને સ્કૂલ જવા ઉઠાડે છે. મિત્ર અને જેનીની મમ્મી તેમને સવારે સ્કૂલે જવા માટે ઉઠાડે છે. તો બંને ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવશે? બંને ક્યાં જાય? બાથરૂમ. તો એક નંબરમાં બ્રશ કરવા તથા નાહવા જરૂર કરે છે. તો બ્રશ અને નાહવા માટે આપણે ક્યાં જઈએ? બાથરૂમમાં. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે, બંને બાથરૂમમાં જાય છે. ત્યારબાદ તેઓ ખાલી જગ્યામાં તેમની મમ્મી તેમના માટે નાસ્તો બનાવી રહી છે. તો એમની મમ્મી ત્યારબાદ શું કરે છે? મમ્મી નાસ્તો ક્યાં બનાવે વિદ્યાર્થી મિત્રો? તો મમ્મી રસોડામાં નાસ્તો બનાવે છે. તે જોવે છે, તેઓ તેમનો નાસ્તો કરવા ખાલી જગ્યામાં બેસે છે. તેઓ નાસ્તો કરવા માટે કઈ જગ્યાએ બેસે છે? ડાઇનિંગ ટેબલ ઉપર, ડાઇનિંગ રૂમમાં. પછી તેઓ સ્કૂલે જવા તૈયાર થાય છે. સ્કૂલેથી પાછા આવીને તેઓ તેમની સ્કૂલ બેગ ખાલી જગ્યામાં મૂકી, તેઓ તેમની સ્કૂલ બેગ ક્યાં મૂકે છે? સ્કૂલેથી પાછા આવીને વિદ્યાર્થી મિત્રો તે તમે સ્કૂલ બેગ ક્યાં મૂકો છો? સ્ટડી રૂમમાં. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સ્ટડી રૂમ. 4 નંબરમાં મૂકી ખાલી જગ્યામાં હાથ પગ મોં ધોવા જાય છે. તેઓ સ્કૂલેથી આવીને સ્કૂલ બેગ મૂકીને તેઓ હાથ પગ ધોવા માટે ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? તો બાથરૂમમાં. અહીંયા ખાલી જગ્યામાં આવશે બાથરૂમ. નાસ્તો કર્યા પછી તેઓ ખાલી જગ્યામાં તેમનું ગૃહ કાર્ય પૂરું કરવા જાય છે. નાસ્તો કર્યા પછી તે કયા કઈ જગ્યાએ જાય છે ગૃહ કાર્ય કરવા? તો ગૃહ કાર્ય કઈ જગ્યાએ કરાય? તો સ્ટડી રૂમમાં. આપણે આગળ જોઈ ગયા સ્ટડી રૂમમાં ગૃહ કાર્ય કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમનું ગૃહ કાર્ય પૂરું કર્યા પછી મીત, જૈની અને તેમના મમ્મી પપ્પા ખાલી જગ્યામાં બેસીને ટીવી જુએ છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા કે બધા ભેગા મળીને ક્યાં બેસીને ટીવી જોવે છે? તો અહીંયા આવશે બેઠક રૂમ. રાત્રિ ભોજન કર્યા પછી તેઓ ખાલી જગ્યામાં સૂઈ જવા તૈયાર થાય છે. રાત્રિનું ભોજન કર્યા પછી એ લોકો ક્યાં સૂઈ જાય છે?